મને આપણા ન્યૂજર્સીના એક બહુ સારા હરિભક્ત વાત કરતા હતા, સ્વામી અમે નાના હતા ને, અમારા મમ્મી પપ્પા એક બુસટ અને એક ચડ્ડી કરી આપે ને આખું વર્ષ ચાલતું. અમે 10 ધોરણ સુધી ભણ્યા ને ત્યાં સુધી પેન્ટ પહેર્યું ન હતું તો પણ સ્વામી સારામાં સારા નંબર લાવતા, કપડાં નહોતા તો પણ અમે સારામાં સારું ભણી શકતા. અને આજના નાના દીકરાઓના અમારા કરતાં વધારે ખર્ચ, કપડાં મોંઘા, રમકડા મોંઘા, સાધનો મોંઘા, સુવિધાઓ મોંઘી, ફોન સારો જોઈએ, પ્રાઇવેટ રૂમ જોઈએ, કેટલું જોઈએ કેટલું જોઈએ કેટલું જોઈએ. અપેક્ષાઓ આકાશ સુધી પહોંચી રહી છે અને લાયકાત માણસની પાતાળ સુધી જઈ રહી છે. શું પરિસ્થિતિ થશે? આખી દુનિયામાં જેની ચર્ચા છે સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન, શું છે? સ્ટ્રેસ ઇઝ એ ગેપ, સ્ટ્રેસ ઇઝ એ ગેપ બિટવીન એક્સપેક્ટેશન એન્ડ એબિલિટી. માણસની લાયકાત અને અપેક્ષા વચ્ચેની જે ગેપ છે ને, એનું જ નામ સ્ટ્રેસ છે. માણસની લાયકાત 1000ની હોય અને આશા $1,00,000 મેળવવાની હોય તો $99,000 જેટલું પ્રેશર આવવાનું મગજ ઉપર. કારણ કે લાયકાત કેટલી છે? 1000 સુધીની જ. માટે સાવધાન, અપેક્ષા છોડો, ભગવાનની ઈચ્છાથી જે મળે એમાં સંતોષ રાખો. બી સેટિસ્ફાઈ વિથ વોટ યુ હેવ. પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરવાની ના નથી, પણ આશા ને અપેક્ષા રાખનારા લોકો ક્યારેય સુખી. લોભ છે ને અપેક્ષાનું સ્વરૂપ છે. ટાઢિયો તાવ, જેટલા ગોદડા ઓઢાડો ને ઠંડી વધતી જાય, અંદરથી આવે છે ને, એમ લોભી માણસને જેટલું મળે ને એટલો એ વધારે અપેક્ષાવાળો થાય. ઓછું જ પડે, ઓછું જ પડે,